ડાંગ જિલ્લાની ગિરિમાળાઓ હાલ ચોમાસાની સિઝનમાં સોળે કળાએ ખીલી ઉઠતા સહેલાણીઓના ઘોડાપુર પ્રકૃતિના સૌંદર્યને નિહાળવા માટે ઉમટી રહ્યા છે. જોકે સહેલાણીઓના ધસારા વચ્ચે વહીવટીતંત્ર પ્રવાસીઓની સુરક્ષા માટે નિષ્ફળ ગઈ હોવાનું ચર્ચાઈ રહ્યું છે. ડાંગ જિલ્લાના માયાદેવી ખાતે આવેલ પ્રસિદ્ધ મંદિરની આસપાસ કોતરો પાસે સૌંદર્ય નિહાળવા માટે પ્રવાસીઓ મોટી સંખ્યામાં ઉમટી રહ્યા છે. જોકે આ સ્થળે વહીવટીતંત્ર દ્વારા પ્રવાસીઓની સુરક્ષા માટે કોઈ રેલી કે દિશાસૂચક બોર્ડ નહીં લગાવતા કોઈ દુર્ઘટના સર્જાય તેવી પરિસ્થિતિ ઊભી થઈ છે. આ ઉપરાંત આ સ્થળે તંત્ર દ્વારા કચરાના નિકાલ માટેની પણ કોઈ વ્યવસ્થા નહીં કરતા મોટી સંખ્યામાં પ્લાસ્ટિકનો કચરો રસ્તા પર નખાતા પર્યાવરણને નુકસાન પહોંચી રહ્યું છે. પ્રકૃતિના સ્થળ એવા માયાદેવી ખાતે કોઈ દુર્ઘટના ન સર્જાય તે માટે સુરક્ષા ગાર્ડ મૂકવામાં આવે તેવી માંગણી સહેલાણીઓ કરી રહ્યા છે. સંકેત ઠાકોર છે, હું સુરતથી આવ્યો છું. સાપુતારા સિવાય ડાંગ જિલ્લામાં ઘણા હવે ફરવાલાયક સ્થળો છે, જેમ કે માયાદેવી, મહાલ કેમ્પ સાઇટ, ઘણી જગ્યાએ હું ફર્યો, ઘણો આનંદ આવ્યો. ખૂબ જ સરસ વાતાવરણ હોય છે, પરંતુ જેમ કે માયાદેવીમાં કોઈ પણ દિશાસૂચક બોર્ડ નહીં હતા, લોકોએ ખૂબ કચરો નાખ્યો હતો, રેલિંગ નહીં હતી, જેનાથી પ્રવાસીઓના જીવનું જોખમ થાય છે. તો એ સૂચન કરવાનું કે ભાઈ આ પ્રવાસીઓ માટે દિશાસૂચક બોર્ડ મૂકો, રેલિંગ મૂકો, અને પ્રવાસીઓને નમ્ર વિનંતી કે આવા સારા અને સરસ જગ્યાને કચરો નાખીને કે પ્લાસ્ટિક નાખીને બગાડશો નહીં. બાકી ખૂબ જ સારું વાતાવરણ છે, ખૂબ આનંદ આવ્યો.